એટલે અહીં ત્રિવેણીનો ઘાટ ઊભો થયો છે એટલે બધા ત્રિવેણીમાં સ્નાન કરવા આવે છે ને આપણને દર્શનનો લાભ મળે છે. ત્રિવેણી સંગમ અહીંયા ઊભો થયો છે. પહેલા તો અહીંયા ધર્મનો થંભ, બીજું હરિહર અને ત્રીજું હરિનામ સ્મરણ. આ ત્રિવેણી સંગમ ઊભો થયો ને એટલે સંતો એની મેળાએ આ પ્રેમના તાંતણે બંધાઈને અહીં સુધી આવે. હવે અહીંયા રામદેવજી महाराज બધા સંતોનો મંડપ મેળાવડો કરીને બધા સંતો રાત્રિ જામૈયો કરીને રાત્રિ જામૈયો પૂર્ણ થાય ને બાબા રામદેવજી મહારાજે કહ્યું કે હે સંતો, આપ બધા અત્યારે વિદાય લ્યો છો તો તમને બધાને એક જાણ કરું છું કે આવનારા સમયની અંદર હું દ્વારકા નગરીની અંદર ફૂલડોલ રમવા માટે હું જવાનો છું. ફૂલડોલના તહેવાર ઉપર હું દ્વારકા જવાનો છું અને દ્વારકામાં હમણાં જ થોડાક સમય પહેલા જ ગયો. ફૂલડોલનો તહેવાર બહુ સરસ રીતે ઉજવાય છે, જ્યાં હોળી રમવામાં આવે છે. ધુડેટીનો તહેવાર, એમાં રામદેવજી મહારાજને વાયક આવે છે. ચંપોજી અને કુચંપાજી એને આમંત્રણ મોકલે ને રામદેવજી મહારાજ અહીંયા ફૂલડોલ રમવા માટે પોતે દ્વારકાની અંદર જાય અને અહીંયા હરજીને અને વીરમદેવજી મહારાજને રણુજા સોંપીને જાય છે. હવે ઘટના એવી બને છે, આ શાસ્ત્રમાં મેં આટલો અભ્યાસ કર્યો છે, તુરા શાખાના બારોટજી જેનું નામ છે કેશવજી સાયલાકર, એને આ રામદેવ રામાયણ એક લખ્યું છે. એક રામદેવ રામાયણ અમારે કનેસરામાં પૂજ્ય નારણદાસ બાપુએ લખ્યું છે. હમણાં કથાની અંદર ઈ જ આવશે. ઈ ચંપાજી ને કુચંપાજીની સાથે બાબા રામદેવજી મહારાજ દ્વારિકાની અંદર જાય અને દ્વારકામાં રામદેવજી મહારાજની પધરામણી થાય. રામદેવજી મહારાજની પધરામણી થાય, ચંપાજી ને કુચંપાજી ને એ બધા દ્વારકાની અંદર આનંદ કરી રહ્યા છે. અને અહીંયા દિલ્હીની ગાદી ઉપરથી ખબર પડી ને દિલ્હીના બાદશાહની કાન ભંભેરણી થઈ કે તમે કેદુના રામદેવની પીરાય જોવા માંગો તો કે હા, તો કે રણુજાને આપણી દિલ્હીના નગરની અંદર લઈ લ્યો. બાદશાહને કીધું, બાદશાહ કે આ વખતે તો સ્વયં હું જ જઈને રણુજા ઉપર ચડાઈ કરું. બાદશાહ પોતે કહેવાય કે દિલ્હીની સલ્તનત ઉપર છોડી અને પોતાનું દળકટક લઈ અને રણુજા બાજુ ધીમે 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 બાદશાહ પોતાનું મહાન વિશાળ સૈન્ય લઈને હાલ્યો આવે છે. આ બાજુ રામદેવજી મહારાજે કહ્યું કે નાની મોની વાત હોય ત્યાં સુધી મારી રાહ ન જોતા તમારી રીતે તમે નિર્ણય બધો લઈ લેજો, મને પૂછવા વાટે ન રહેતા. દિલનું કરતક દળકટક કહેવાય. રણુજા ઉપર ચડાઈ કરે અને રણુજાના કોઈ વ્યક્તિ આવી અને ગડગડતી દોટ મૂકીને વીરમદેવને કહ્યું કે વીરમદેવ, તો કે બોલો. જબરજસ્ત દિલ્હીનું સૈન્ય અને દળકટક, હજારો હાથી, હજારો ઘોડાઓ અને હજારો પગપાળા હાથમાં જેને બરછીને ભાલા લીધા છે, રણુજા ઉપર ચડાઈ કરવાની તૈયારી કરે છે. અને વીરમદેવે કહ્યું કે આપ ચિંતા ન કરો, રામદેવ બધું મને સોંપીને ગયા છે. દિલ્હીના બાદશાહ અને દિલ્હીના સૈન્યની સામે વીરમદેવનું ધમાસાણ યુદ્ધ થાય. પણ સાહેબ, પ્રહાર કરવાની મનાઈ હતી એટલે વીરમદેવને મારી ન શકે. વીરમદેવને ખૂબ માર પડ્યો છે. વીરમદેવને માર પડે ને હરજી ભાઠીથી આ જોવાતું નથી. હરજી ભાઠીએ ગળગળતી દોટ મૂકીને વીરમદેવને જે માર પડે ને વચ્ચે ઊભા રહી ગયા છે. હરજી ભાઠીને માર પડે છે અને હરજી ભાઠીને માર પડે ને આ દ્રશ્ય માં મેણા જોઈ ગયા છે. માં મેણાના આંખમાંથી દળ 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 આંસુઓ વહેવા લાગ્યા અને કહ્યું કે રામદેવને સમાચાર મોકલાવો. તો કે રામદેવ ના પાડીને ગયા. તો કે હવે આમાં મદદ કરે કોણ? મદદ કરે કોણ? तो कि राम ना दल हनुमान जी महाराज ने सहाय मांगो। अने हनुमान जी महाराजे कह्यु कि बात साची है, हूँ तो मारा रामनो हुकमनो हकदार छूँ, मारा रामनो हुकम न थाय त्यां सिवाय माराथी पांदड़ू न हले। आम करीने हनुमान जी महाराज उभा रही गया छे, कशु न बोले। पण मां मीणाई अने हरजी बाठीए बाबा रामदेव जी महाराज ने पुकार कर्यो ने शुं कह्युं छे? चढ़ो चढ़ो रे अजमल जी ना जाया, ओ धनी रामा, ए धनी रामा। एक बार घोड़ लिए लगता कहे छे हे रामदेव, लीलुड़ा नेजा तारा तोड़ दिया ने गड़ियल नेजा रोप दिया। कोड़ा कोड़ा कागड़ लखे माता जी, कोड़ा कोड़ा कागड़ ऐ कोड़ा कोड़ा लखे माता जी। रामदेव वर ने जान अंदर जेटलू जेटलू बधु थियो ने एनु वर्णन करेन शुं कहे छे कि गाम रणुजानी अंदर गायो वधेरी अने एना रक्त थी एना देवळ एने रंगायवा छे। राम रणुजावा गायु रे वधारी, लाल देवड़ी ए लोई चढ़ई, लाल देवड़ी ए लोई चढ़ई। रणुजानी अंदर आफत आवे अने रणुजानी अंदर आफत आवे। खबर पड़ी के रणुजा में आफत आवे। गढ़ गिरनार थी गोरखा चढ़े छे अने एनी हारे 84 सिद्ध चढ़े। आबू गढ़ थी कुंभोराणो चढ़े अने 52 वीर एनी वारे चढ़े छे। गढ़ गिरनार थी मल्लीनाथ चढ़े छे अने 64 जोगणी एनी वारे चढ़े छे। मेवाड़ थी मल्लीनाथ चढ़िया 64 जोगणी वारे गया। अने एब गेबना नगारा वागे। एब गेबना वागे नगारा बादशाह ने शान करी थे। बादशाह ने पीरे शान करी। चढ़ो अने यहाँ रामदेव जी महाराज ने हाथ में पत्र आवे अने पत्र वाँचे। चंपा जी ने कुचंपाजी कह्यु के केम रामदेव आ पत्र वाँचता तमारा आनंद में तफावत। अने आटलो पत्र वाँची अने रामदेव जी महाराज ना मन नी अंदर एकदम क्रोध भराय। हाथ में भुज भमरियो भालो लीधो लीलवे असवार थई अने लीला जामा अने बाबा रामदेव जी महाराज मारते घोड़े रणुजा पछी जाय अने पेला दिल्ली पासे जाय। अने दिल्ली ना बादशाह ने कह्यु के हे दिल्ली ना बादशाह मारी हाजरी नथी अने मारी गैरहाजरी नी अंदर ते रणुजानी अंदर चढ़ाई करी। हवे पलवार नी अंदर तारा दिल्ली ना कांगरा नो गजावो तो मां मिडल नो पुत्र रणुजानो रामदेव न कहवाओ। अने अहींया रामदेव जी महाराज मारते घोड़े दिल्ली तरफ गया छे। नीचे बादशाह ने ऊपर लोलियो नीचे बादशाह ने ऊपर लोलियो माथे रवा रमत नमो नगाड़ा दिल्ली ना कामरा जो पलवार नी अंदर नो गजाऊ तो केजे मने। चलो चलो रे राजा माल दिना जाया ओ दिना माल।